જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ખાતે શ્રી જડેશ્વર મહાદેવ શિવ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. કાલાવડના નવાગામમાં આવેલ શિવ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શોભાયાત્રા તથા હવન યજ્ઞ અને ભજન તથા મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાલાવડ તાલુકાનું નવાગામ મુકામે અહીંયા જય જડેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા યાગ મહોત્સવમાં હું ઉપાચાર્ય તરીકે નિમણૂક મારી થયેલ, જેમાં મેં શિવ પરિવાર દેવતાઓની મેં પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠામાં ભગવાનની નવી મૂર્તિઓમાં તેજ પધરાવવા માટેનું આ વિધાન છે, જે વિધાન અહીંયા 3 દિવસ સુધી ચાલેલું. અને પ્રાચીન કાળથી આપણા દેશમાં જ્યારે પણ નવી મૂર્તિઓ બેસાડવામાં આવે ત્યારે એની પ્રતિષ્ઠા કરવી અત્યંત જરૂરી છે એવું શાસ્ત્રમાં એનું પ્રમાણ મળે છે. અને હું જીવરામભાઈ દામજીભાઈ જોશીનો પુત્ર, જે મુખ્ય આચાર્ય તરીકે આ પ્રતિષ્ઠામાં બિરાજે છે, એના ઉપાચાર્ય તરીકે આ બધું કર્મ મેં સંભાળેલ. અને ધામધૂમથી અને ગામના ભક્તોના સહાયથી આ પ્રતિષ્ઠા મહોત્સવ અતિશય દિવ્યતા અને ભવ્યતાપૂર્વક અહીંયા યોજેલ છે. અને બરાબર રીતે શિવ પરિવારના દેવતાઓની પ્રતિષ્ઠા સારી રીતે થયેલ છે, જેમાં બધા ભક્તોએ સાથ આપ્યો. બધાની સહાયથી આ કામ પરિપૂર્ણ થયેલ છે. નામ રાજેશ દાયાભાઈ અકબરી, મૂળ નવાગામ. અમે અહીંયા શિવ મંદિરમાં જડેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી, અમને ખૂબ આનંદ થયો અને ખૂબ દિલથી મજા આવી અને એકદમ દિલથી આનંદ થયો. બધા ગામવાળા સાથે મળીને ગામવાળાએ જે મહેનત કરી જે મંદિર બનાવવામાં એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. ખૂબ આનંદ થયો.